બાલાશિનોરમાં થોડા દિવસો પહેલા થયેલ બળાત્કાર લૂટ તથા ખૂનના ગુનાના આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કલાકોમાં ઝડપી પાડતા પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી છે બાવીસ વર્ષીય મુસ્લિમ ધનાધમ યુવકે સડસઠ વર્ષની બેસહારા વૃદ્ધાની હત્યા કરી વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવી હતી આ કેસમાં ડોગ સ્ક્વોડની ભૂમિકા ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી સાબિત થઈ ગઈ તારીખ સત્તર આઠ બે હજાર ઓગણીસ રોજ બાલાસીનો ટાઉન ગોલવાડ વિસ્તારમાં બળાત્કાર લૂંટ તેમજ ખૂન નો ચર્ચાસ્પદ બનાવ બન્યો જે બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો જેમાં મરણ જનાર વૃદ્ધા પોતાના ઘરે એકલવાયુ જીવન ગુજારતા અને મહ્લામાં ટિફિન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય જેનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યો ઇસમ રાત્રિને સમયે ઘરમાં ઘુસી જઈ વૃદ્ધાનો એકલતાનો ફાયદો ઉઠાવી વૃદ્ધાનું ગળું દબાવી ઉપર બળાત્કાર ગુજારીને ઘરમાંથી દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવી મોત નીપજાવી ગુનો કર્યો જે અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો અને અને ગંભીર ચર્ચાસ્પદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પંચમહાલ નોંધાયેલો ચર્ચા મનોજ તથા પોલીસ અધિક્ષક મહિસાગર લુણાવાડા ઉષા બનેલ ગુના બાબતે આરોપીને ત્વરિત શોધી કાઢવા માટે માર્ગદર્શન અને સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક એન વી પટેલ પ્રબેશન નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી એલસીબી તેમજ એસોજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં જુદા જુદા મુદ્દા પર ચોક્કસ દિશામાં તપાસ કરવા માર્ગદર્શન આપ્યું જે અનુસંધાને એલસીબી એસઓજી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા ટીમ વર્કઆઉટ કરવામાં આવ્યું જે અનુસંધાને ગુનાવાળી જગ્યાની આજુબાજુ રહેતા રહીશોની પૂછપરછ કરી જેમાં મરણ જનાર બાબતે તેમના પાડોશીને ઘરે રસોઈ કામ માટે ગયેલા ન હોય તેઓએ તેમને મોબાઈલ ઉપર કોન્ટેક કરતા તેઓનો ફોન બંધ આવતો હોય તેઓ ભોગ બનનારના ઘરમાં આવી જોતા ભોગ બનનાર નિર્વસ્ત્ર મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ ગુનાવાળી જગ્યા પર પહોંચી આજુબાજુના વિસ્તારના અવર જવર માટેના રોડ ઉપર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ આ ફૂટેજનો અભ્યાસ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવ્યો અને શરૂઆતના દિવસથી જ આ ક્રૂર ઘટનાની કડી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયેલી હતી જેમાં ગુનાને ક્રૂર અંજામ આપવા માટે આરોપી તારીખ સાત આઠ બે હજાર ઓગણીસથી જ મરણ જનારના ઘરની આજુબાજુના વિસ્તારની રેકી કરતો હતો ભોગ ઘર બાલાસિનોરના ખૂબ ગીજ વિસ્તારમાં આવેલું હોય અને પોતે ગુનાનો અંજામ આપી હત્યાથી છટકી જાય તે હેતુથી મદન મોહનજી મંદિરના વૃદ્ધાની ઘર સાઇડના વ્યૂનો કેમેરો તોડી નાખ્યો આ ઉપરાંત ખૂન કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકાથી ટીમો દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારોમાં આવેલ મંદિર તેમજ સોનીની દુકાન તથા મેડિકલ સ્ટોરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને સાથે સાથે આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ સહારો લેવામાં આવ્યો સીસીટીવી ના અભ્યાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ હરકતો નજર આવતા સ્થાનિક માણસોનો સહારો લેતા સ્થાનિક માણસો એક વ્યક્તિને ઓળખી બતાવ્યો અને આ વ્યક્તિ ગોલવડ વિસ્તારમાં રહેતો ઇકબાલ શેખ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ગુનાની ગંભીરતા જોતાં મજબૂત પુરાવા ભેગા કરવાના હેતુથી લૂંટમાં ગયેલા મોબાઈલ ઉપર એલસીબીની ટીમ દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઈલ મોહિદ્દીન લઈ ગયેલ છે અને બાલાસીનોરમાં આવેલ મહેન્દ્ર મોબાઈલ દુકાનમાં રૂપિયા ત્રણસો વીસ માં વેચેલાનું જાણવા મળ્યું અને તે મોબાઈલ મહેન્દ્ર મોબાઈલ વાળાએ ગળતેશ્વર તાલુકાના ભીમકુઈ ગામના વિજયભાઈ લલ્લુભાઈ ભોઈને વેચ્યાનું જણાવ્યું છે જેથી જે મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે મહીસાગર એલસીબી એસઓજીના મજબૂત કડી હાથ લાગી જતા આરોપીની તપાસ દરમિયાન આરોપી નિશાળ ચોકમાં હોવાની માહિતીને આધારે રેકી કરી તેને પકડી પાડ્યો અને ગુના બાબતે સઘન પૂછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપતો હતો આરોપીને પોતાની સામે ખરાબ નજરે જોતા એકાદ મહિના અગાઉ તેને ઠપકો આપ્યો જેથી આરોપીએ તે વાતનો રંજ રાખી પૂર્વ આયોજિત કાવતરુ ઘડી વરસાદની ઋતુનો લાભ લઈ પાણી પીવું છે કહી ઘરમાં ઘુસી જે વૃદ્ધાનું ગળું દબાવી બે રમી હત્યા કરી હતી અને વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારીને વૃદ્ધાના ઘરમાં ઉપરને માળે તિજોરીમાં રાખેલા સરસામાન વેરવિખેર કરી નાખ્યા હતા અને મરણ જનારનો સેમસંગનો સાદો મોબાઈલ ફોન તેમજ દાગીના લઈ આ હવસખોર પલાન થઈ ગયો હતો આરોપીને પાછળથી જાણવા મળ્યું કે આ દાગીના બગસરાના હોય ઉલદપુર ઠાસરા બાજુ ફેંકી દે બાલાશિનોર પરત આવી ગયો જેથી આરોપીને તારીખ વીસ આઠ બે હજાર ઓગણીસ રોજ નિશાળ ચોક માંથી અટકાયત કરવામાં આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે આમ ઉપરોક્ત બળાત્કાર લૂંટ તેમજ હત્યાના ચકચારી ગુનાનો ગણતરીના જ કલાકોમાં મહીસાગર પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ટીમ વર્ક થી પ્રશંસનીય કામગીરી કરેલી છે અમીન કોઠારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સંતરામપુર